મે 2022માં કવાડ સમિતિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસીય જાપાન યાત્રા દરમિયાન આ સમિતિની સહભાગી બનેલા અન્ય દેશોના પ્રતિનિધિઓને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ પ્રતિનિધિત્વ કરાવવા ઉપહાર આપીને ભારતીય પરંપરાગત કળાને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું હતું। તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને એક સાજી કળા પેનલ, જાપાનના પ્રધાનમંત્રી ક્રુમિયો કિસિદાના રોગન પેઇન્ટિંગ કરેલું એક બોક્સ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એથની અલીબેન્ઝની એક ગોંડ કલા પેઇન્ટિંગ ભેટમાં આપી હતી। આના પરથી પ્રેરણા લઈને આઈડીડીના વિદ્યાર્થીઓએ ફેશન અને કપડના ઉદ્યોગને સસ્ટેનેબિલિટી વિષય પર આધારિત ફેશન શો અને ફેશનનો આ 2022ની એક ભારતીય કળાઓ રૂપને પ્રોત્સાહન મળે તે વિભિન્ન કળાઓ પર આધારિત કલેક્શન ડિઝાઇન કર્યા છે। વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ સામગ્રીઓનો ઉપયોગ કરી વિભિન્ન ભારતીય કલાઓને કાપડ પર રિક્રિએટ કરી છે। આ માટે મંત્રાના ડોક્ટર રાય ચુરકર અને એમજી પરીખ કે જેઓ સસ્ટેનેબલ ટેક્સટાઇલ પર સંશોધન કરી રહ્યા છે તેઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ધી રિવોલ્યુશનની ડેનિમ ગેમ મથુરાની લુપ્ત થયેલી સાજી કળાથી પ્રેરિત એક કલેક્શન છે જેમાં ડેનિમ ફેબ્રિક પર કટવર્કનો ઉપયોગ કરી બનાવાયું છે। માર્ચ મહિનામાં હેમા માલિનીના સંસદમાં કાપડ મંત્રાલય પાસેથી સાંજી કળા માટે સમર્થન માંગ્યું હતું જે વિદ્યાર્થીઓએ અપનાવ્યું છે। કલા ફ્યુઝન એક ટ્રેન્ડિંગ રિસોર્ટ વિયર કલેક્શન છે જેના ઉત્પાદન ગુજરાતીઓના રોગની એક ફ્યુઝન ટ્રી ઓફ લાઇફ કલેક્શન સાડીઓ પર સ્ટેમ્પ પેઇન્ટિંગનો ઉપયોગ કરી ગોંડ કળાની ઝલક પ્રસ્તુત કરી છે। સાથે જ વિદ્યાર્થીઓએ મધુબનની પેઇન્ટિંગ અને લિપણ કળાને પણ પ્રદર્શિત કરી છે। આજરોજ યોજાયેલા ફેશન શોમાં તમામ કલેક્શન રજૂ કરવામાં આવ્યા હતા। આઈડીટી ફેકલ્ટી પૂજા ઘીવાલા, આરુષિ ઉપરેતી અને ઇમ્તાઝ ટેલર સાક્ષી પહારિયાના માર્ગદર્શન આઈડીટીના યુવા ડિઝાઇનરો દ્વારા પ્રધાનમંત્રીના નકશે કદમ પર ચાલી તેમના દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે એક અદ્ભુત પહેલ કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં 15 થીમ હતી જેમાં 150થી વધારે ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં જ્યુરી મેમ્બર નીતિ સિંઘલ, રજત સૂરી, પ્રેરણા ગુપ્તા, ચંદ્રકલા સનાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ શોનો કોરિયોગ્રાફી કેયુર દેસાઈએ કરવામાં આવી હતી। ફેશન શોની સાથે સસ્ટેનેબિલિટી પર એકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈડીટી એલએફ અરકોરના દેવન સુપ્રિકેડેલ જીબી એમ ફેબ્રિક રિલાયન્સ જેવી કંપનીના પ્રતિનિધિઓ પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો। મંત્રા તરફથી પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા, ઉપડિરેક્ટર શ્રી રાય ચુરકર તથા શ્રી એમજી પરીખ ચર્ચામાં ભાગ લઈ મંત્રીના સસ્ટેનેબિલિટી પર સંશોધન તથા અન્ય પ્રવૃત્તિ પર પ્રકાશ પાડ્યો હતો। આ પૂરા કાર્યક્રમને સફળ બનાવવા માટે આરએસ બચકાનીવાલા ચીફ ગેસ્ટ તરીકે મિસ ઉષા પોલ ઉપસ્થિત રહ્યા હતા। રજનીકાંત બચકાનીવાલા, પ્રેસિડેન્ટ મંત્રા, મેનમેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન સુરત, મંત્રા અને આઈડીટી જે સુરતની જ સંસ્થા છે એ બંને સાથે મળીને સસ્ટેનેબલ ટેક્સટાઇલ, સસ્ટેનેબલ ફેશન પર આજે કોન્ક્લેવ તેમજ ફેશન શો કરી રહ્યા છે અને આ ફેશન શોથી ઇન્ડસ્ટ્રીમાં એક એવી જાગૃતતા લાવવાની કોશિશ કરવાના છે કે હવેનો જમાનો જે છે એ સસ્ટેનેબલ પ્રોડક્શનનો જ રહેશે। કોઈ પણ બગાડ નહીં થાય, કોઈ પણ વસ્તુનો, પાણીનો વધારે બગાડ નહીં થાય, પોલ્યુશન નહીં થાય, એ પ્રકારની ટેકનોલોજી અપનાવવાનો સમય આવી ગયો છે અને મંત્રા આ દિશામાં ઘણું કામ કરી જ રહ્યું છે અને એ ટેકનોલોજી આપણી સુરતની ઇન્ડસ્ટ્રીને આપવા માટે તૈયાર છે। સર, કોન્ક્લેવમાં કઈ પ્રકારની ચર્ચા રહી? કન્ક્લેવમાં બધા 4-5 ટોપિક્સ છે। એક તો સસ્ટેનેબિલિટીનું ઇન્ટ્રોડક્શન હશે, ત્યાર પછી જે બે એક નવી ટેકનોલોજી આવી છે કે જે પાણી વગર ડાઈંગ કરી શકે એના વિશે લેક્ચર છે, બધી નેચરલ ડાઈઝ અને કેમિકલ જે અમુક કંપનીઓ બનાવે છે એના વિશે થોડા છે, એટલે સારા સારા સ્પીકર્સ આવેલા છે, એટલે અમને આશા છે કે એનાથી કંઈક આપણી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે। મેરું નામ અનુપમ ગોયલ હૈ, મેં આઈડીટી કી તરફ સે હું। આઈડીટી ઓર મંત્રા મિલકે इस बार एक सस्टेनेबल फैशन कॉन्क्लेव का आयोजन करा गया है। इसमें आने वाला समय जो सस्टेनेबिलिटी का है उसकी बाहर बहुत डिमांड है, उसके ऊपर एक अवेयरनेस के लिए इंडस्ट्री के दिग्गज एक प्लेटफॉर्म पे लेके आकर यहाँ पे इंडस्ट्री वालों को एक अवेयरनेस के लिए कैंपेन है पूरा, और उसको लेके ही उषा टेक्सटाइल कमिश्नर आपके उषा पॉल जी डिप्टी डायरेक्टर आए हैं मुख्य अतिथि के तौर पर, तो एक सस्टेनेबल अवेयरनेस कैंपेन है। किस प्रकार की ये चर्चा होने वाली है, क्या फ़ायदा होगा? जिस तरीके से हम देखते हैं इलेक्ट्रिक व्हीकल अब आने के बाद उसने अपने एनवायरनमेंट को एक बेनिफिट होता है, उसी तरीके से यदि हम सस्टेनेबल कपड़ा पहनेंगे उससे हमारे पर्यावरण की बहुत बचत होगी। डेफिनेटली वो थोड़ा सा कॉस्टली है लेकिन एक हमारे वातावरण को बहुत शुद्ध करने के लिए काम करेगा।